સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં વેગ. પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો કરાયું ઉદ્ઘાટન. TV9ના પત્રકાર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. જિલ્લાભરના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપી હુમલાખોરોને દાખલારૂપ સજા આપવાની કરી માંગ. પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લઈ હાથ ધરી કાર્યવાહી. એરંડાના ભાવમાં એકાએક કડાકો થતા ખેડૂતો અને વેપારીઓમાં રોષ. બાબરગંજ બજારના વેપારીઓએ સજ્જડ બંધ પાડી નોંધાવ્યો આકરો વિરોધ. છઠ્ઠા નોરતે બનાસકાંઠામાં મોડી રાત સુધી સંભળાઈ ગરબાની ગુંજ. થરાદના મલપુર ગામમાં આજે પણ માત્ર પુરુષો જ જમાવે છે ગરબાની રમઝટ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તમામ 7 ઉમેદવારોએ આક્રમક પ્રચાર ઝુંબેશ ચાલુ કરી દીધી છે, ત્યારે આજે થરાદ ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને પણ વિધિવત રીતે ખુલ્લું મુકાયું હતું. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંસદ પરબતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ થરાદ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલને જીતાડવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે આ વખતે જીવરાજભાઈ નહીં પણ પરબતભાઈ પટેલ જ ચૂંટણી લડી રહ્યા છે. પરબતભાઈ પટેલને જીતાડવા માટે મહેનત કરી હતી, તેવી જ ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલને જીતાડવા માટે પણ મહેનત કરવા તેમણે કાર્યકરો તેમજ મતદારોને અપીલ કરી હતી. ભાજપના ચૂંટણી કાર્યાલયની ઉદ્ઘાટન પ્રસંગે થરાદ નગરપાલિકા પ્રમુખ લવજીભાઈ વાણિયા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ચંદ્રિકાબેન પટેલ, રૂપસીભાઈ પટેલ, વસંતભાઈ ત્રિવેદી સહિત ભાજપના હોદ્દેદારો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે માત્ર થરાદની સીટે જ એવું નહીં પરંતુ બાય ઇલેક્શન 6 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમર ખુલશે અને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની યાત્રા એનો વિજય રથ ઓર આગળ વધશે. બનાસકાંઠાના ધાનેરા ખાતે મુસ્લા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજે મુસ્લિમ સમાજના મતદારો માટે ચૂંટણી કાર્ડ માટે કેમ્પ યોજાયો હતો. ચૂંટણી પંચ દ્વારા ચાલુ વર્ષે ચૂંટણી કાર્ડની સમસ્યાઓના નિકાલ માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ હોય, હવે માત્ર 1 મિનિટમાં ચૂંટણી કાર્ડ સુધરી જાય છે. પહેલાં ચૂંટણી કાર્ડ સુધારવું હોય તો કેટલાય દસ્તાવેજ લઈ ફરજ પરના અધિકારીઓ પાછળ દોડવું પડતું હતું. જોકે હવે નવા યુગમાં ચૂંટણી કાર્ડ સુધારવા માટે પણ એપ્લિકેશન લોન્ચ કરાતા કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા કોઈ પણ જગ્યાએ ચૂંટણી કાર્ડ સુધારી શકાય છે. હાલ જિલ્લાનું વહીવટીતંત્ર પણ ગામ તેમજ શહેરોમાં જઈ ચૂંટણી કાર્ડ સુધારવા કેમ્પ યોજી રહ્યું છે, ત્યારે ધાનેરા ખાતે શુક્રવારે શહેર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજના મતદારો પોતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી પોતાના તથા પરિવારજનોના ચૂંટણી કાર્ડનું વેરિફિકેશન કરાવી શકે તે માટે ધાનેરાની કુરેશી મસ્જિદ ખાતે ખાસ કેમ્પ યોજાયો હતો. ધાનેરાના પ્રાંત અધિકારી MT ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં સ્થળ પર જ કોમ્પ્યુટર, લેપટોપ તેમજ મોબાઈલ ફોનના માધ્યમથી વિનામૂલ્યે ચૂંટણી કાર્ડ સુધારી ચૂંટણી પંચના આદેશ મુજબ ચૂંટણી કાર્ડનું વેરિફિકેશન કરાયું હતું. બનાસકાંઠામાં હમણાંથી સૈન્ય જવાનોની નિવૃત્તિ અને સ્વાગત સન્માનની મોસમ પૂરભારમાં ખીલી છે. જિલ્લાના વધુ 2 જવાનો મોરચે દેશ સેવા કરી વય નિવૃત્તિ બાદ વતન પરત ફરતા બંને જવાનોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના ફૌજી જવાન નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરતા ગ્રામજનોએ આ જવાનના આગમનને વધાવી લઈ ભવ્ય સ્વાગત કર્યું હતું. અમીરગઢ તાલુકાની આનબાન અને શાનસમા ડાભેલા ગામના વતની કેદારસિંહ
ડાભી ભારતીય લશ્કરીમાં ફરજ બજાવ્યા બાદ સેવાનિવૃત્ત થઈ હેમખેમ વતન પરત ફરતા ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાઈ ગયો છે. પાકિસ્તાનની નાપાક હરકતો વચ્ચે 5 વર્ષ સુધી કાશ્મીરમાં ફરજ બજાવી નિષ્ઠાપૂર્વકમાં ભૂમિની રક્ષા કરી આ જવાન સેવાનિવૃત્ત બાદ હેમખેમ માદરે વતન પરત ફરતા અમીરગઢની બજારમાં પણ દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના વતની કેદારસિંહ ડાભી આર્મીમાં ફરજ બજાવતા હતા. જોકે વય મર્યાદાના પગલે તેઓ ગત 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થયા બાદ આજે હેમખેમ રીતે વતનમાં પરત ફરતા ડાભેલા ગામના દરબારોએ અમીરગઢ હાઈવે પર ડીજેના તાલે ફુલહારથી આ જવાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમીરગઢ તાલુકાની જનતાએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેદારસિંહ ડાભીના આગમનને વધાવી લીધા બાદ ડીજેના તાલે ડાભેલાના દરબારો દ્વારા અમીરગઢ હાઈવેથી ડાભેલા ગામ સુધી શોભાયાત્રા યોજી આ જવાનને માનભેર ગામમાં લઈ જવાયા હતા. કેદારસિંહની શોભાયાત્રા ડાભેલા ગામના સીમાડે પહોંચતા સમગ્ર ગામ ભારત માતા કી જય વંદે માતરમ તેમજ જવાનો અમર રહો જેવા નારાઓથી ગાજી ઉઠ્યું હતું અને ગ્રામજનો સાથે પરિવારજનોએ ઢોલના તાલે સમય કરી તેમનું હરખભેર સ્વાગત કર્યું હતું. બાદમાં ગામ ફરતે શોભાયાત્રા યોજી કેદારસિંહને ગામના દરબારો તેમજ અમીરગઢ તાલુકાના અગ્રણીઓ તેમના ઘર સુધી દોરી ગયા હતા. આ પ્રસંગે લોકોએ જવાનના ઘરે ભોજન લઈ મહેમાન ગતિ પણ માણી હતી. પોતાના આગમન પ્રસંગ ગામમાં આવો અદ્ભુત આદર સત્કાર પામી ભાવ વિભોર થઈ ગયેલા કેદારસિંહ ડાભીએ વધુ ને વધુ યુવાનોને આર્મીમાં જોડાઈ ભૂમિની રક્ષા કરવા અપીલ કરી હતી. 17 સાલ પહેલે તારીખ 8 સપ્ટેમ્બર 2002 માં આર્મીમાં સર્વિસ જોઈન કિયા હતા ઓર હૈદરાબાદ 1 સાલ ટ્રેનિંગ કમ્પ્લીટ કરકે મારી પહેલી પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર સાંબા મેં હુઈ થી. વહાં મેને 2.5 સાલ નિકાલે. ઇસકે બાદ મારી સેકન્ડ પોસ્ટિંગ આસામ મેં હુઈ. વહાં 3 સાલ રહા. फिर इसके बाद मेरी पोस्टिंग हो गई झारखंड रांची में. वहाँ मैंने 7 साल सेवा की. इसके बाद फिर दोबारा मुझे जम्मू कश्मीर ड्यूटी करने का अवसर मिला. वहाँ मैंने अखनूर सेक्टर में 3 साल बॉर्डर पे रहा और इसके बाद फिर मेरी पोस्टिंग राजस्थान जोधपुर में हो गई. वहाँ मेरी सर्विस 17 साल कम्प्लीट हो गई और वहाँ से मैं रिटायर हुआ हूँ. और मेरे आने के बाद जो ये अवसर और जो खुशी પ્રાપ્ત હુઈ હૈ ઉસકા મેં શુક્રગુજાર હું ઓર મીડિયા લોગો કા ભી મેં તહે દિલ સે શુક્રગુજાર હું. જય હિંદ જય ભારત. યુવાઓ કી ક્યા પ્રેરણા હૈ આપકી બાત યુવાઓ કો ક્યા પ્રેરણા આપકે બારે યુવાઓ કા યુવાઓ કે લિયે મેરી યે પ્રેરણા હૈ કે જ્યાદા સે જ્યાદા યુવા લોગ આર્મી મેં સર્વિસ જોઈન કરે ક્યુંકી દેશ કી સેવા કરને કા જો મોકા મિલતા હૈ વો હમે બહોત ગર્વ અનુભવ હોતા હૈ ઓર જો માન સમ્માન જો મિલતા હૈ ફૌજી આદમી કે લિયે તો ઇસી અનુભવ સે સબ સીખેંગે કે હા ભાઈ હમે આર્મી મેં જોઈન કરના હૈ દેશ કી રક્ષા કરના હૈ. યહી મેરા સંદેશ હૈ કે જ્યાદા સે જ્યાદા આર્મી મેં સર્વિસ જોઈન કરે. વડગામ તાલુકાના મેજરપુરા ગામના જસવંતસિંહ રાજપૂત પણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થઈ માદરી વતન આવી પહોંચતા તાલુકા મથક વડગામ ખાતે સરપંચ ભગવાનસિંહ સોલંકી, સામાજિક કાર્યકર નાથુજી સોલંકી, સામંતસિંહ સોલંકી તેમજ અન્ય અગ્રણીઓએ આ જવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં તેમના વતન મેજરપુરા ખાતે યોજાયેલા ભાવદર્શન કાર્યક્રમમાં પણ શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિવૃત્ત જવાન જસવંતસિંહને શુભકામનાઓ પાઠવી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. TV9ના પત્રકાર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. જિલ્લાભરના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપી હુમલાખોરોને દાખલારૂપ સજા આપવાની કરી માંગ. પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લઈ હાથ ધરી કાર્યવાહી. એરંડાના ભાવમાં એકાએક કડાકો થતાં ખેડૂતો અને વેપારીઓમાં રોષ. બાપરગંજ બજારના વેપારીઓએ સજ્જડ બંધ પાડી નોંધાવ્યો આકરો વિરોધ.
છઠ્ઠા નોરતે બનાસકાંઠામાં મોડી રાત સુધી સંભળાઈ ગરબાની ગુંજ. થરાદના મલપુર ગામમાં આજે પણ માત્ર પુરુષો જ જમાવે છે ગરબાની રમઝટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજી નું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. વન્ય પ્રાણી સપ્તાહ, વન્ય પ્રાણી સપ્તાહ, સાથે મળીને કરીએ વન્ય જીવોની રક્ષા. તારીખ 2 ઓક્ટોબર 2019 થી 8 ઓક્ટોબર 2019 બનાસકાંઠા વન વિભાગ ઉજવી રહ્યું છે વન્ય પ્રાણી સપ્તાહ. તો આવો આ પ્રસંગે વન્ય જીવ સૃષ્ટિનું સંરક્ષણ કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ. અદ્ભુત વન્ય જીવ સૃષ્ટિના વારસાને બનાસકાંઠાની ભાવિ પેઢી માટે સાચવી રાખવા આજથી જ વન્ય સૃષ્ટિનું જતન કરીએ. બનાસકાંઠા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી અને જનહિતમાં પ્રસારિત. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે.
બનાસકાંઠામાં પત્રકાર પર હુમલાની ચોંકાવનારી ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બનાસકાંઠામાં TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલના પત્રકાર તરીકે ફરજ બજાવતા કુલદીપભાઈ પરમાર શુક્રવારે દાંતાની કુવારસી આશ્રમ શાળામાં રિપોર્ટિંગ માટે ગયા હતા, જે દરમિયાન વદનસિંઘ નામના ઈસમે લુખાઓ સાથે આવી પત્રકાર કુલદીપભાઈ પરમાર અને તેમના કેમેરામેન આકાશ પરમારનું અપહરણ કરી ફાર્મ હાઉસ પર લઈ જઈ બળજબરીપૂર્વક દારૂ પીવડાવી ઢોર માર મારતા ગંભીર રીતે ગભાયેલા કુલદીપભાઈ પરમાર અને કેમેરામેન આકાશ પરમારને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ હુમલા સંદર્ભે ઇજાગ્રસ્ત પત્રકાર કુલદીપભાઈ પરમારે ફરિયાદ પણ નોંધાવી છે. દરમિયાન આ ઘટનાથી બનાસકાંઠાના પત્રકારોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે સમગ્ર બનાસકાંઠાના પત્રકારોએ આજે સામૂહિક રીતે પાલનપુર ધસી જઈ TV9ના પત્રકાર પર હુમલો કરનાર શખ્સોને ઝડપી લઈ આકરી સજા કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા કલેક્ટરે પણ આ આવેદનપત્ર સ્વીકારી પત્રકાર પર હુમલો કરનાર શખ્સો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. એમના ઉપર જે હુમલો થયો છે એ સંદર્ભમાં રજૂઆત આવી છે અને આજે પત્રકાર મીડિયાના મિત્રોનો આવેદનપત્ર પણ આવ્યું છે. આ સંદર્ભમાં જે કંઈ દોષિત હશે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી એડમિનિસ્ટ્રેશન કરશે અને સરકાર તરફથી પણ એ ડાયરેક્શનમાં ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે. એ મુજબ અમે કડકમાં કડક કાર્યવાહી દોષિતો ઉપર કરીશું અને આ સંદર્ભમાં બીજી પણ જે કંઈ મીડિયા તરફથી રજૂઆતો આવે છે આશ્રમ શાળા સંદર્ભે એ પણ તપાસમાં આવરી લેવાશે. સર, આશ્રમ શાળાઓની રિયાલિટી ચેક કરવાની હતી અને એમાં હુમલો થયો છે તો શું તમામ જે આશ્રમ શાળાઓ છે એની તપાસના કંઈ આદેશ અથવા તપાસ થશે એવું કંઈ થશે? ચોક્કસ રજૂઆત મળી છે એટલે એ સંદર્ભમાં અમે તપાસ કરીશું અને આ સંદર્ભમાં જેટલી કડકમાં કડક કરવાય છે એ અમે કરીશું. કુલદીપ, જ્યારે સ્થળ પર પહોંચે ત્યારે બાળકોએ પણ એવા નિવેદન આપ્યા છે કેમેરા સામે કે જમવાની રહેવાની સગવડ ખૂબ જ હલકી ગુણવત્તા હોય અને સગવડ પણ નહોતી, તો આ સમગ્ર બાબત શું તપાસ થશે? એમની રજૂઆત સંદર્ભે અને અત્યારે પણ જે રજૂઆત આવે છે એ સંદર્ભમાં ડિટેલમાં તપાસ થશે અને જે કાંઈ તથ્ય બહાર આવે એના ઉપર કાર્યવાહી થશે. બનાસકાંઠાના TV9ના પત્રકાર કુલદીપ પરમારનું અપહરણ કરી જીવલેણ હુમલો કરાતા સર્જાયેલા ઉહાપો વચ્ચે બનાસકાંઠા પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપી વદનસિંહ બારડને ઘટનાના 12 કલાકમાં જ હડાદ નજીકથી દબોચી લઈ જેલના હવાલે કરી દીધો છે. આ કેસની તપાસ SC ST સેલના DYSP VK પંડ્યાને સોંપાઈ છે. બીજી બાજુ આ ઘટનાનો મુખ્ય આરોપી વદનસિંહ બારડ દાંતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ LK બારડનો ભાઈ છે. આ આરોપીઓ દ્વારા બનાસકાંઠામાં ચલાવાતી આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળતી ન હોવાથી ફરિયાદીઓના પગલે TV9ના પત્રકાર કુલદીપ પરમાર વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા અને આશ્રમ શાળામાં ચાલતા ગોરખધંધાની પોલ ખોલવા શુક્રવારે કુવરસી આશ્રમ શાળામાં પહોંચ્યા હતા. જો કે પોતાના કાળા કરતૂતો છતાં થઈ જવાની બીકે આરોપી વદનસિંહે તેના બે સાગરીતો સાથે મળી પત્રકાર કુલદીપ પરમાર અને કેમેરામેન આકાશ પરમારનું અપહરણ કરી બંને અપહૃતોને અવાવરું જગ્યાએ ગોંધી રાખી તેમની સાથે પીપસ્ત વર્તન કરી ઢોર માર માર્યો હતો. આરોપીઓએ જો પોલીસને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કુલદીપ પરમાર હાલ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આજે સિવિલમાં સારવાર લઈ રહેલ ઇજાગ્રસ્ત પત્રકાર કુલદીપ પરમાર સાથે અમારા સંવાદદાતા વિનોદ સુંદેસાએ ખાસ વાતચીત કરી સમગ્ર ઘટનાક્રમની વિગતો જાણવાની કોશિશ કરી હતી. લોકશાહીની ચોથી જાગીરીના લોક પ્રહરી ઉપર હવે સત્યને ઉજાગર કરવા જો તો હુમલો હિંસક હુમલો થઈ શકે છે. બનાસકાંઠાના TV9ના રિપોર્ટર કુલદીપ પરમાર ઉપર પણ હિંસક હુમલો થયો છે. આજે એ અમારી સાથે છે ખાસ વાત છું. કુલદીપ, કઈ રીતે આખી ઘટના બની? વિનોદભાઈ, અમારી TV9ની સિસ્ટમ મુજબ મારો આ સ્ટોરી આઈડિયા હતો કે આશ્રમ શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને પૂરતા પ્રમાણમાં જે સુવિધા મળવી જોઈએ એ મળતી નથી. અમારા બોસ દ્વારા આ સ્ટોરી આઈડિયા મારો પાસ હતો અને એ જ અનુસંધાનમાં હું વહેલી સવારથી આ સ્ટોરી કરવા ગયો હતો. જે દરમિયાન જ્યારે અમે એક શાળાથી બીજી શાળાએ ગયા તેમાં LK બારડના ભાઈ વદનસિંહે તેમના સાગરીતો સાથે મળી મારી પર ઘાતક હુમલો કરેલો. ત્યાંથી મારું અપહરણ કરી અજાણી સ્થળે લઈ ગયેલા
અમારી સાથે ખૂબ બેભસતાઈપૂર્વક વર્તન કરેલું, અમારા ફોટા વાયરલ કરવાની ધમકી આપી. જો તમે પોલીસમાં કંઈ પણ નિવેદન મારી વિરુદ્ધ કરશો તો હું તમારી સામે ખોટી ફરિયાદ દાખલ કરીશ. અને એ પ્રકારની આખી માનસિકતા ધરાવી ખૂબ મને હેરાન કર્યો, મારું અપહરણ કર્યું અને મને ઢોર માર માર્યો. આખી સ્ટોરી શું છે? આદિવાસી વિસ્તારમાં જે આશ્રમ શાળાઓ જે ચાલે છે, સરકાર ગરીબો માટે લાખો રૂપિયા આપે છે, કઈ રીતની આખી વાત હતી? આપને જણાવવા માંગીશ કે જે આશ્રમ શાળાઓ આદિવાસી વિસ્તાર, ખાસ કરીને બનાસકાંઠાના બે જ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, અમીરગઢ અને દાંતા, ત્યાં મોટાભાગની શાળાઓ આ એલકે બાર્ડ અને એના સાગરીતો ચલાવે છે. આદિવાસી બાળકોના નામે જેટલા પણ નાણાં આવે છે એ નાણાં ક્યાં જાય છે, કઈ રીતે જાય છે, ટીવી 9ના કેમેરામાં મારી પાસે એ ફૂટેજ પણ છે કે જ્યાં બાળકોને રોટલીથી લઈ શાક સુધીનું એટલું ખરાબ ભોજન આપવામાં આવી રહ્યું હતું એ પણ અમે કેદ કર્યું હતું. બાળકો ખુદ કહી રહ્યા છે કે જે સુવિધા અમને મળવી જોઈએ એવી કોઈ સુવિધા નથી. આવું જ્યારે અમારા મોબાઈલમાં બાળકો બોલ્યા એના પછી આ લોકો ઉશ્કેરાયા અને એમને બીક હતી કે આ જો બહાર જશે તો અમારી સંસ્થાનું નુકસાન થશે, હમણાં નુકસાન થશે, અને એના કારણે જ આવો ઘાતકી હુમલો કરી મારું અપહરણ કર્યું. આપ સીધા કવરેજમાં સીધો તમારા ઉપર હિંસક હુમલો કર્યો છે? હા, કવરેજ દરમિયાન જ અમે જ્યારે ત્યાં કુંવારસી શાળામાં પહોંચ્યા ત્યારે આચાર્ય આવ્યા, આચાર્ય સાથે હજુ વાત જ કરતા હતા અને એ જ દરમિયાન આમ વદનસિંહ એમના સાગરીતો સાથે આવ્યા અને એ સાગરીતોએ અમારી પર હુમલો કર્યો અને તે બાદ તો શાળાના જે બે ચાર શિક્ષકો હતા એમને પણ જુસ્સો આવતા એમને અમને ઉપાડી ઉપાડીને એમની ગાડીમાં મૂક્યા અને અમારું અપહરણ કરી મને અજાણ્યા સ્થળે લઈ ગયા અને ત્યાં પછી અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. પત્રકાર પર થયેલા હુમલાને લઈને પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને આજે પત્રકારો સમક્ષ રજૂ કરવાના છે. આ માત્ર કાયદાકીય પ્રક્રિયા થવાની છે, પણ હકીકતમાં સત્ય એ છે કે જે આદિવાસી વિસ્તારમાં જે આશ્રમ શાળાઓ સંસ્થા ચલાવે છે અને સરકાર લાખો રૂપિયા ગરીબો બાળકો માટે આપે છે, એની સત્ય તપાસ એ દફતરની થવી જોઈએ અને મસ્ત મોટું કૌભાંડ સરકારે અંગત રસ લઈને બહાર પાડવું જોઈએ. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. દરમિયાન આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને મામલો મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સુધી પહોંચી ગયો છે, ત્યારે બનાસકાંઠા પોલીસે પણ ફરી એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ આ ઘટનાના મુખ્ય આરોપી સહિત તમામ આરોપીઓને ઝડપી લઈ આખરી ઉડાડ તપાસ હાથ ધરી છે. જે ગઈકાલે અરાત પોલીસ સ્ટેશન વિસ્તાર અને દાતા પોલીસ વિસ્તારની અંદર જે એરિયામાં TV9ના પત્રકાર શ્રી કુલદીપભાઈ ઉપર જે હુમલો થયાની ઘટના બની છે એ અનુસંધાને અમારા DG સાહેબ, IG સાહેબ અને SP દુગલ સાહેબ નાઓ ટીમ વાઇઝ રચના કરી અને આરોપીઓને તાત્કાલિક અટકાયત કરવાની કાર્યવાહી કરેલ છે, જેમાં રાતના સમયે જે મુખ્ય આરોપી વદનસિંહ બારડ છે એ પકડાઈ ગયેલ છે અને હાલ રિસન્ટલી બીજા આરોપીઓ પણ પોલીસે હસ્તગત કરી લીધા છે. એટલે 24 કલાકની અંદર તમામ આરોપીઓ પોલીસના પ્રયત્નોથી એ હસ્તગત થઈ ગયા છે. ભીલ જાતિના બહાદુર પુરુષ રાજા પુંજાની આજે જન્મ જયંતિ છે, ત્યારે આજે ડીસા ખાતે એકલવ્ય યુવા સંગઠન દ્વારા રાણા પુંજાની શૌર્ય ગાથા લોકો સુધી પહોંચાડવા જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ભારતનો ઇતિહાસ બહાદુરીથી ભરેલો છે. ભારતમાં અનેક એવા મહાપુરુષ થઈ ગયા છે જેમના કિસ્સા આજે પણ ઇતિહાસમાં મોજૂદ છે. તેવા જ એક વીર કે જેમણે મોગલો સામેની લડાઈમાં મહારાણા પ્રતાપને સહાયતા કરી હતી. આજે ઇતિહાસમાં ભલે તેમને જોઈએ તેવું સ્થાન મળેલું નથી, પરંતુ આ વીરની વીરતાથી પ્રભાવિત થઈ મહારાણા પ્રતાપે તેમણે રાણાનો બિરુદ આપ્યો હતો. આ વીરનું નામ છે પૂજા ભીલ, એટલે કે રાણા પુંજા. આજે રાણા પુંજાની જન્મ જયંતિ છે. રાણા પુંજાનો જન્મ મેવાડના મેરપુર ગામના દુધા સોલંકીના ત્યાં થયો હતો અને માત્ર 15 વર્ષની ઉંમરે રાણા પુંજા મુખ્યા બની ગયા હતા. ઈસવીસન 1574માં મેવાડમાં મોગલોનું આક્રમણ વધી જતા મહારાણા પ્રતાપે રાણા પુંજાની મદદ માંગી હતી. ત્યારે રાણા પુંજાએ બહાદુરીપૂર્વક મહારાણા પ્રતાપને મદદ કરી મોગલોને આ વિસ્તારથી દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આ મહાવીરની આજે જન્મ જયંતિ છે, ત્યારે ડીસા ખાતે એકલવ્ય યુવા સંગઠન દ્વારા તેમની જન્મ જયંતિની કેક કાપીને ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીનો હેતુ લોકો ભારતના ઇતિહાસમાં રાણા પુંજાએ આપેલા બલિદાનને જાણતા થાય તે હતો. આજે સમગ્ર બનાસકાંઠામાં અમારા રાષ્ટ્રીય નાયક, અમારા મહાન યોદ્ધા એવા પુંજા ભીલ, પુંજા રાણાની જન્મ જયંતિ નિમિત્તે અહીંયા ડીસા મુકામે જૈનવાડીમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એમની જન્મતિથિ ઉજવવા માટે અમે
સમગ્ર બનાસકાંઠાના યુવાઓ અહીંયા ઉપસ્થિત ભેગા થયા છીએ અને આજે એમની જન્મજયંતિ અમે આ હોલમાં એમની મૂર્તિ સમક્ષ એમના ફોટા છબી સમક્ષ કેક કાપી અમે બહુ હર્ષ ઉલ્લાસથી અમે આ ઉજવણી કરીએ છીએ. આજના દિવસે સમગ્ર ભારતમાં અમારો આદિવાસીઓનો પુરાણો ઇતિહાસ, અમારા મહાન યોદ્ધાઓ, અમારા મહાન રાષ્ટ્રીય નાયકોને યાદ કરવા માટે બહુ હર્ષ ઉલ્લાસથી અહીંયા આપણા બધા બહુ મોટી સંખ્યામાં યુવાધન જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે અમારો સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ભારતમાં આ સૌને ખબર છે, ઇતિહાસ પણ એનો ગવાહ છે કે આદિવાસી મૂળ દેશના નિવાસી અને આ દેશમાં મૂળ સુશાસન માટે જ્યારે અંગ્રેજોને તગડી મેળવવા માટેની શરૂઆત અમારા જે મહાન યોદ્ધાઓએ કરી હતી, જેમાં બિરસા મુંડા હોય કે તાતિયા ભીલ હોય કે પુંજા રાણા હોય, આ તમામ જે મહાન અમારા જે નાયકો હતા એ નાયકો એની શરૂઆત કરી હતી. આજે એમના ઇતિહાસના પન્નાઓ પણ સાક્ષી છે. એ રીતે અમે અમારા મહાન નાયકને બહુ વર્ષ ઉલ્લાસથી એની જન્મજયંતિ ઉજવવા માટે આજે વર્ષ પુરાણોનો યાદ અને ઇતિહાસ તાજો કરવા માટે અમે સર્વ અહીંયા દિશા મુકામે ભેગા થયા છીએ. આજે આ ઉજવણીમાં સમગ્ર બનાસકાંઠાના તમામ તાલુકાઓમાંથી 14 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાના, પરંતુ થોડો સમય વહેલો હોવાથી સમયસર પહોંચી નહીં ગયા છે, રસ્તામાં પણ છે, પરંતુ આ પ્રોગ્રામ પટ્યા પછી હવે સમગ્ર અમે આ ઉજવણી અમે હર વર્ષે આ ઓની ઉજવણી ઉજવતા રહીશું, અમારો ઇતિહાસ તાજો કરતા રહીશું. એવી સૌ આજે જે આ પ્રસંગે છું અમને આ ઉજવણી જેને ભાગ લીધો અમને સૌને શુભેચ્છા બી પાઠવું છું અને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને મહારાણા જે મહારાણા પુંજા ભીલ હતા એમના આદર્શો અને એમને જે બતાવેલા રાહ પર આપણે હંમેશા માટે ચાલીશું તો 100% આપણી ખુમારી અને આપણી હર હંમેશા માટે આપણે જે આપણો ઇતિહાસ છે એ સચવાઈ રહેશે અને એને ઉજાગર કરવા માટે ખાસ આ પ્રસંગે આપણે અહીંયા ભેગા થઈએ છીએ. છેલ્લા કેટલાક દિવસોથી એરંડાના ભાવમાં કડાકો થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે બાબર માર્કેટયાર્ડના વેપારીઓએ પણ આજે બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. એરંડાના ભાવમાં અચાનક ઘટાડો આવતા વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા સપ્તાહમાં એરંડાના ભાવમાં પણ દીઠ 200-300 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતો તેમજ વેપારીઓ ચિંતિત બની ગયા છે. મોટા મોટા ખર્ચા કરી ખેત પેદાશો પકવતા ખેડૂતોને પોતાનો માલ વેચવાનો વારો આવે ત્યારે ભાવ અચાનક નીચા થઈ જતા હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ગત વર્ષે એરંડાના ભાવ સારા હતા, પરંતુ છેલ્લા 15-1 દિવસથી એરંડાના ભાવ અચાનક ગગડી જઈ 20 કિલોએ 200-300 રૂપિયાનો ઘટાડો થતાં વેપારીઓ તેમજ ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. મોટા સટોડિયા NCDX તથા કોર્પોરેશન દ્વારા એકાએક ભાવ ઘટાડી નીચા ભાવે એરંડા ખરીદવાનો કારસો રચાયો હોવાની શંકા પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓને પૂરતા ભાવ મળી રહે એ માટે બાબરગંજ બજારના વેપારીઓએ આજે સજ્જડ બંધ પાળી આકરો વિરોધ નોંધાવ્યો હતો. જે વહીવટકર્તાઓ અને મોટા બિઝનેસો અને મોટા ઉદ્યોગપતિઓ એ ભેગા થઈ અને મોટું કૌભાંડ કર્યું. કૌભાંડ કરવાથી અઠવાડિયામાં 300 રૂપિયા ઘટી ગયા, ખેડૂતોને મોટું નુકસાન કરી રાખ્યું. એ વિરુદ્ધમાં આભારમાં કાઢ્યા અનિશ્ચિત માટે બંધ રહેશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. છઠ્ઠાનો અર્થે બનાસકાંઠામાં મોડી રાત સુધી સંભળાઈ ગરબાની ગુંજ. થરાદના મલપુર ગામમાં આજે પણ માત્ર પુરુષો જ જમાવે છે ગરબાની રમઝટ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન.
તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ નવરાત્રિથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત રૂપિયા 101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓને મોડી રાત સુધી મન મૂકીને ઝૂમ્યા હતા, ત્યારે ડીસાની અનેક સોસાયટીઓમાં છઠ્ઠા નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ શક્તિ, ભક્તિ અને આસ્થાની પ્રતીતિ કરાવતા પવિત્ર નોરતા ચાલી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં નવરાત્રિની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ મોડી રાત સુધી મા અંબાના નોરતે ગરબામાં રમઝટ જમાવી હતી. ત્યારે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલ ચૌધરી સમાજની સોસાયટીમાં પણ છઠ્ઠા નોરતે ગરબાનું સુંદર આયોજન કરાયું હતું. આ ગરબામાં સોસાયટીની મહિલાઓ ગુજરાતી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મોડી રાત સુધી ગરબે ઘૂમી આ ગુજરાતી ગરબાની પરંપરા જાળવી રાખી હતી. ડીસાના શુભમ પાર્ટી પ્લોટ પાછળ આવેલ શ્રીનિવાસી સોસાયટીમાં પણ મા અંબાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સોસાયટીના લોકો જૂની પરંપરા મુજબ એક નાનું ગબ્બર પણ બનાવ્યું છે. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ખાનગી પાર્ટી પ્લોટમાં મોગાંદા ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમારા વિસ્તારમાં પાર્ટી પ્લોટ જેવા ગરબાનું આયોજન કરતા અમને ગરબા રમવાની ખૂબ જ મજા આવી રહી છે. ડીસામાં તમામ જગ્યાઓ પર છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે રમ્યા હતા. ડીસા ખાતે વર્ષોથી શેરી ગરબાને જીવંત રાખી રહેલા નવજીવન સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત દર વર્ષે સોસાયટી ખાતે શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન નવજીવન સોસાયટીમાં દર વર્ષે માતાજીને ભોજન પ્રસાદ ધરાવવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન સમારોહ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનો પ્રસાદ મેળવવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રંગેચંગે નવરાત્રિના તહેવારોની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડીસાની નવજીવન બીએડ કોલેજ ખાતે પ્લાસ્ટિક મુક્ત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં આધુનિક ગરબા સાથે દેશ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખેલૈયાઓએ લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ કર્યો હતો.
ડીસા ખાતે નવજીવન બીએડ કોલેજ ખાતે ખાસ પ્લાસ્ટિક મુક્ત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ હાથ પર સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્તિ માટેના ટેટુ બનાવી સ્વચ્છતા અભિયાનના બેનર સાથે ગરબા રમી લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ કર્યો હતો. એક તરફ નવરાત્રિમાં યુવાધન આધુનિકતાની ઓઢણી ઓઢી ગરબે રમતું હોય છે, પરંતુ ડીસામાં ખેલૈયાઓએ લોકોમાં જાગૃતિ આવે અને માત્ર ડીસા જ નહીં પરંતુ જિલ્લો અને દેશ સ્વચ્છ સુંદર અને રળિયામણો બને તે માટે લોકોને અપીલ કરી હતી. નવરાત્રિનું આયોજન કરેલું છે, જેમાં નવરાત્રિની સાથે સાથે અમે દેશને એવો એક સંદેશો આપવા માગીએ છીએ કે પ્લાસ્ટિક મુક્ત ભારત, જે આપણા દેશની એક સૌથી મોટી સમસ્યા છે પ્લાસ્ટિક, જેના થકી અમે આ ટેટૂઝ દોર્યા છે અને બેનર્સનો પણ ઉપયોગ કર્યો છે, જેનાથી કરીને અમે સમાજને એક એવો સંદેશ આપવા માગીએ છીએ કે પ્લાસ્ટિક મુક્ત ભારત બને અને અમારો આ નાનકડો જે પ્રયાસ છે એ અવશ્ય સફળદાયી નીવડશે એવી અમને આશા છે. આજ રોજ શ્રી અર્બુદા વિદ્યાલય ડીસા અને નવજીવન બીએડ કોલેજ શહેરનો નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નવરાત્રિ મહોત્સવ એ પ્લાસ્ટિક મુક્ત અને જે પ્રદૂષણ મુક્ત થાય એના માટે અમે આ નવરાત્રિનું આયોજન કર્યું છે, જેની અંદર તાલીમાર્થીઓ દ્વારા અલગ અલગ બેનરો અને વિદ્યાર્થીઓ દ્વારા એ રીતે જે નવરાત્રિ કરી છે કે જેનાથી લોકોને પણ સંદેશો મળે કે પ્લાસ્ટિક મુક્ત ભારત થવું જોઈએ, સરકારનો અભિગમ સફળ થવો જોઈએ એ રીતે આયોજન કર્યું છે. કારણ કે વરસાદના લીધે વિદ્યાર્થીઓને ટાઈમસર નાચવા બી મળ્યું નથી, તો આ વખતે એ રીતે શાળાની અંદર કોલેજની અંદર આ રીતે બધા તાલીમાર્થીઓ સાથે ભેગા ગરબે રમે અને આવનારી પરીક્ષાઓની અંદર પોતાનું મન પ્રફુલ્લિત કરી અને સારી એવી પરીક્ષા આપીને સફળ થાય એવી અમારી શાળાનો ઉદ્દેશ છે. શાળા થરાદ તાલુકાના મલુપુર ગામમાં હડકવાઈ માતાજીના મંદિરે જૂની પરંપરા મુજબ માત્ર પુરુષો જ ગરબે રમે છે. એક પુરુષ ગરબા ગવડાવે છે જ્યારે અન્ય પુરુષો તાળીઓના તાલે ગરબે રમે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિના તહેવારની ઉજવણી ડીજે અને પાર્ટીના તાલે થઈ રહી છે, પરંતુ થરાદ તાલુકાના મલુપુર ગામમાં હડકવાઈ માતાજીના મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ મૂળ સંસ્કૃતિને જાળવવા માટે દેશી ગરબાનું આયોજન કરાય છે. ડીજે કે પાર્ટી વગર યોજાતા આ ગરબામાં એક પુરુષ ચોકમાં રમતા રમતા ગરબા ગાય છે, જ્યારે અન્ય યુવાનો અને વડીલો તાળીઓના તાલે ગરબે રમે છે. બનાસકાંઠામાં આજે પણ મૂળ સંસ્કૃતિને જાળવવા માટે ઘણા ગામોમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ ફક્ત દર્શક બની ગરબા જુએ છે અને પુરુષો અનોખી રીતે ગરબે રમે છે. માલુપુર ગામના હડકવાઈ માતા મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે આજે મૂળ સંસ્કૃતિને લોકો ભૂલી રહ્યા છે, ત્યારે અમે જૂની સંસ્કૃતિને જાળવવા દેશી ગરબાનું આયોજન કરીએ છીએ અને છેલ્લા 20 વર્ષથી ડીજે કે પાર્ટી વગર માત્ર શબ્દના સૂર અને તાળીઓના તાલ સાથે ગરબે રમવાનો આનંદ માણીએ છીએ. છેલ્લા 20 વર્ષથી અહીંયા જે દેશી ગરબા રમાય છે અને ફક્ત પુરુષો જ રમે છે, જે લેડીઝ નથી અહીંયા રમતી, અને દેશી ગરબા કોઈ પણ રિધમ વગરના. અત્યારે આ યુગની અંદર જોઈએ તો ડિજિટલ યુગની અંદર ડીજેના તાલમાં ખરેખર તો બધે ગરબા હોય છે, પણ અમારી પરંપરાગત અનુસાર અમારે અહીંયા જે છે તે દેશી ગરબા છે ને એ અમને બહુ આનંદ છે. દેશી ગરબા ગાવે છે અને ઘણા ખરા તો પુરુષો જ ગાવે છે, આ માટે અમને ખૂબ આનંદ છે. પ્રાચીન અમારો મંદિર આવેલું છે, હડકાઈ માતાનું આવેલું મંદિર છે,
તે મલુપુર ગામની અંદર આવેલો છે અને ખૂબ બધા ભાઈઓ ગરબા બોલે છે, ખૂબ સારી રીતે બોલે છે, પુરુષો જ પણ બોલે છે. આ માટે અમે બધા ખુશ છીએ. ભાઈ સૌજીભાઈ મલુપુરના રહેવાસી છીએ. અમે અહીં જૂની પ્રાચીન સંસ્કૃતિ અનુસાર ગરબા રમીએ છીએ. અહીં ગરબાની એક જ ખાસિયત છે, જેમાં પુરુષો ફક્ત રમે છે અને જે કોઈ સંગીત, કોઈ મ્યુઝિક, કોઈ કલાકાર વગર રમે છે અને જે અહીં જૂની સંસ્કૃતિ જાળવવા માટે પણ રમે છે. જે ખૂબ રમવાથી અહીં પ્રાચીન મંદિર છે અને ત્યાં બધા પુરુષો જ રમે છે, કોઈ બહેનો રમતી નથી અને જે અમને ખૂબ એનો આનંદ છે. રમજીભાઈ છે, ગામ મલુપુર. અમારા હાડકા માતાના મંદિરમાં જૂની પરંપરાગત ગરબા ચાલ્યા આવે છે. બધે જ શહેરમાં બધે ડીજેના તાલથી રમવામાં આવે છે, પણ અમારા ગામમાં તો અહીં સાદા ગરબા ગમવા રમવામાં આવે છે. જ્યાં કોઈ પણ ડીજે એનો કે ઢોલ કે કોઈનો ઉપયોગ કરવામાં આવતો નથી. અમારા ગામમાં પુરુષો જ રમે છે, સ્ત્રીઓ પુરુષો ગરબા ગાઈને રમે છે. બનાસકાંઠાના વડગામ ખાતેની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પણ આજે નવરાત્રી પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. રાજપૂત સહાયક મંડળ પાલનપુર સંચાલિત વડગામની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં નવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન શાળાના આચાર્ય ઉર્વશીબેન ચાવડા, આચાર્ય ઉદયસિંહ સોલંકી, જેમલજી રાજપૂત, નરસિંહજી સોલંકી સહિત શાળા પરિવાર તેમજ બાળકોએ મહાઆરતી ઉતારી પૂજન કર્યા બાદ વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારે ગરબાની મજા માણી હતી. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 37,700 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 45,050 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 44,850 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે રાયડાના ભાવ 702-711 રૂપિયા રહ્યા હતા, જ્યારે ઘઉંના 390-423, બાજરીના 330-430, મગફળીના 1,165-1,261 તેમજ રાજગરાના ભાવ 1,511-1,531 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે રાયડાની 384 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે ઘઉંની 20, બાજરીની 575, મગફળીની 51 તેમજ રાજગરાની 200 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં વેગ. પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન. TV9ના પત્રકાર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. જિલ્લાભરના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપી હુમલાખોરોને દાખલારૂપ સજા આપવાની કરી માંગ. પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લઈ હાથ ધરી કાર્યવાહી. એરંડાના ભાવમાં એકાએક કડાકો થતા ખેડૂતો અને વેપારીઓમાં રોષ. બાપરગંજ બજારના વેપારીઓએ સજ્જડ બંધ પાડી નોંધાવ્યો આકરો વિરોધ. છઠ્ઠાનો અર્થે બનાસકાંઠામાં મોડી રાત સુધી સંભળાઈ ગરબાની ગુંજ. થરાદના મલપુર ગામમાં આજે પણ માત્ર પુરુષો જ જમાવે છે ગરબાની રમઝટ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.